1 જાન્યુઆરી 2022 થી તમામ ફેબ્રિક યાન કાપડ ઉદ્યોગ 12% જીએસટી થવા જઈ રહી છે ત્યારે આ સરકારનો નક્કર નિર્ણય કાપડ બજાર માટે મરણતોલ સાબિત થશે ઉપરાંત ગરીબ માણસોને અને મધ્યમ વર્ગને કાપડ ખૂબ જ મોંઘું મળશે એક કાપડ કોઈ લક્ઝરી પ્રોડક્ટ નથી જે જીવન જરૂરી છે અને રોટી કપડા ઓર મકાનને ભારતના બંધારણ પ્રમાણે આવશ્યક વસ્તુમાં ગણવામાં આવી છે માટે સરકારની ફરજ છે કે કાપડ સસ્તું મળી રહે પરંતુ આજે 5%ની જગ્યાએ હવે 12% કરવા સરકાર જઈ રહી છે ત્યારે લોકો વિશેની કોઈ ચિંતા સરકાર કરશે કે પછી લોકો માટે જરૂરિયાતમાં આવા કાપડ જેવી વસ્તુમાં પણ ફક્ત પોતાના જ હિતનો વિચાર કરશે હાલ આવા મુદ્દે તમામ શહેરોમાં વેપારીઓ દ્વારા દુકાનો શોપિંગ મોલ અન્ય જગ્યાઓ પર બંધ પાડી વિરોધ પ્રદર્શનો તેમજ અન્ય રીતે વિરોધ કરી રહ્યા છે ત્યારે શું સરકાર આ બાબતને ધ્યાનમાં લઈ આપશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે અને એસોસિએશન પ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો આ બાબતે આંદોલનના માર્ગે જવા ફરજ પડશે કાપડ બજાર એસોસિએશનનો પ્રમુખ કેશોદથી બોલું છું કાપડમાં જે સરકારે 5% આપેલ છે એનો અમે વિરોધ પ્રદર્શન કરવા અહીંયા આવેલ છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે સુરત અમદાવાદ જૂનાગઢ રાજકોટ જેવા સેન્ટરોમાં બંધ પાડીને આવતા કહી દીધું છે અમે શાંતિપૂર્વક 100-200 વેપારીઓને સાથે લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ તો જો અમારું કાંઈ પણ નહીં થાય તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન હવે પછી ભરીશું રાવલિયા મધુનો રિપોર્ટ SI ન્યૂઝ કેશોદ